નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે હજાર એકવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા સામાન્ય વિજ્ઞાન અને ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે ટોટલ દસ પ્રશ્નો છે તો હું તમારા દસમાંથી કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબ લખો નીચે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું આજનો પ્રથમ પ્રશ્ન છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટેનો સપોઝ કરંટ અફેરના સવાલમાં ના પૂછાય તો પણ જનરલ નોલેજના સવાલ તરીકે પૂછાઈ શકે છે ભવિષ્યમાં ભારતનો પ્રથમ ઈગલું કાફે ક્યાં ખોલવામાં આવ્યો છે તો જવાબ રહેશે જમ્મુ કાશ્મીરમાં કઈ જગ્યાએ જમ્મુ કાશ્મીરમાં તમે ઇમેજમાં જોઈ શકો છો અહીંયા ચાર ઈમેજ દર્શાવી છે જે ઇગલું ખોલવામાં આવ્યો છે ભારતનો પ્રથમ જમ્મુ કાશ્મીરમાં તો ભારતનો પ્રથમ ઈગ્લું કાફે જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ખોલ્યો છે કઈ જગ્યાએ ગુલમર્ગમાં અને કોલો ગ્રીન ગ્રુપ ઓફ હોટલ્સ અને રિસોર્ટનો તે એક ભાગ છે રિસોર્ટ હિમાલયના પીર પેન્જલ રેન્જમાં બે હજાર છસો પચાસ મીટરની ઊંચાઈએ સ્થિત છે અને આ જે ઇગલું કાફે છે તે બાવીસ ફૂટ પહોળો અને અંદરથી બાર પોઈન્ટ પાંચ ફૂટ ઊંચો છે તે કોઈપણ સમયે આશરે સોળ લોકોને સમાવી શકે છે કાફેની જે દરેક સ્નો સીટ છે ને તેના પર ઘેંટાની ચામડીના પાથરણા મૂકવામાં આવ્યા છે અને તેમાં બરફ અને બમર બરફથી બનેલા નાના સાઇડ ટેબલ પણ છે જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો આ તમે ઈમેજમાં ઇમેજમાં જોશો તો તમને ખ્યાલ આવશે અહીંયા વાત થઈ છે જમ્મુ કાશ્મીરની મિત્રો તો જમ્મુ કાશ્મીર છે તેના વિશે થોડું રિવિઝન કરી લઈએ તમને ખ્યાલ હશે કે જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર નંબરની જે કલમ હતી તે દૂર કરવામાં આવી અને ત્યારબાદ જમ્મુ કાશ્મીરના બે યુનિયન ટેરિટરીમાં ભાગ પાડવામાં આવ્યા એક છે જમ્મુ કાશ્મીર અને બીજું છે લદ્દાખ જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો તેના પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલનું નામ હતું ગિરીશચંદ્ર મુર્મુ જે હાલમાં આપણા કેગ છે કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ અને હાલમાં જમ્મુ કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નર છે ગવર્નર છે તેમનું નામ છે મનોજ સિન્હા હવે મનોજ સિન્હાએ કેન્દ્રશાસિત પ્રદેશ માટે રાષ્ટ્રીય જેનેરિક ડોક્યુમેન્ટ નોંધણી સિસ્ટમ શરૂ કરી છે આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીર એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અધિકારીઓ માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે જેનું નામ છે સ્પેરો હવે સ્પેરોનું ફૂલ ફોર્મ શું છે સ્પેરોનું ફોર્મ છે સ્માર્ટ પર્ફોમન્સ એપ્રેશિયલ રિપોર્ટ રેકોર્ડિંગ ઓનલાઈન વિન્ડો આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીમંડળની જમ્મુ કાશ્મીર ભાષા વિધેયક બે હજાર બાવીસમાં નોટ બાવીસ બે હજાર વીસમાં પાંચ ભાષાને ઓફિશિયલ ભાષા બનાવવામાં આવી છે એટલે કે જમ્મુ કાશ્મીરની પાંચ ભાષા છે ને તે ઓફિશિયલ ભાષા થઈ છે કઈ કઈ છે હિન્દી ઉર્દુ ઇંગ્લિશ ડોંગરી અને કાશ્મીરી આ ઉપરાંત ભારતની સૌથી લાંબી રોડ સુરંગ નવ પોઈન્ટ બે કિલોમીટર લાંબી જે જમ્મુ કાશ્મીરમાં ખોલવામાં આવેલ છે તેનું નામ છે ચેનાની નાસેરી સુરંગ અને તેનું નામ બદલીને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પર રાખવામાં આવ્યું છે અને જમ્મુ કાશ્મીરનું જે કેસર છે ને તેને તાજેતરમાં જીઆઈ જીઆઈટૅક મળ્યો છે અને આ જે કેસર છે ને તે દુનિયાનું એકમાત્ર એવું કેસર છે જે સોળસો મીટરની ઊંચાઈ ઉગાડવામાં આવે છે તો આપણે ભણી ચૂક્યા છે જે તાજેતરમાં જ આપણે આના વિશે ભણ્યા હતા તેનું રિવિઝન આપણે કરી લીધું છે આશા રાખું છું ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો તમે કમેન્ટ બોક્સમાં લખી દેજો ભણવાની મજા આવી છે વિડીયોને એક લાઇક કર દો અને તમારા ત્રણ મિત્રોને એટલી શેર કરી દેજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે તાજેતરમાં જ કોણે આઠમા ભારત આંતરરાષ્ટ્રીય રેશમ મેળાનું ઉદઘાટન કર્યું છે તો જવાબ રહેશે સ્મૃતિ ઈરાની કોણ છે સ્મૃતિ ઈરાની સ્મૃતિ ઈરાની આપણા કેન્દ્રીય કાપડ મંત્રી છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેમણે આઠમા નંબરના યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કેટલામાં નંબરના એવું પરીક્ષામાં પૂછાઈ શકે છે આંતરરાષ્ટ્રીય રેશમ મેળાનું ઉદઘાટન કર્યું છે તેના વિશે ચર્ચા કરી લઈએમી એકત્રીસમી જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ વર્ચ્યુઅલ પોર્ટલ પર આનું ઉદઘાટન કર્યું છે કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે પાંચ દિવસની આ જે ઇવેન્ટ છે ભારતીય સિલ્ક નિકાસ પ્રમોશન કાઉન્સિલના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર રાખવામાં આવી છે આ મેળો છે તે ભારતનો સૌથી મોટો રેશમી મેળો ગણાય છે અને ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે રેશમની ચાર મોટી જાતો છે તેનું ઉત્પાદન કરે છે કઈ કઈ છે સેતુર એરી તાસર અને મુગા આપણને યાદ રાખજો જનરલ નોલેજના પ્રશ્ન તરીકે પરીક્ષામાં પૂછાઈ શકે છે થોડું રિવિઝન કરી લઈએ મિત્રો ગઈકાલે એને થોડા દિવસ પહેલાં ભણ્યા હતા તો રાષ્ટ્રીય આરોગ્ય સત્ય એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટીએ આર એસ શર્માની દેશની મુખ્ય જાહેર આરોગ્ય વીમા યોજના જેનું નામ છે આયુષ્યમાન ભારત તેના નવા સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક કરી છે બીજું છે કે સુખદર્શિની ત્રિપાઠી કજાકિસ્તાનમાં ભારતીય રાજદૂત તરીકે નિમણૂક થયા છે ત્રીજું છે સેનાના સ્ટાફના નવા વાઇસ ચીફ તરીકે લેફ્ટનન્ટ જનરલ ચંડી પ્રસાદ મોહંતીની નિમણૂક કરવામાં આવી છે હાલમાં આપણા આર્મીના જે ચીફ કોણ છે જનરલ કોણ છે તો મનોજ મુકુંદ નરવણે છે કોણ છે મનોજ મુકુંદ નરવણે છે એ પણ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ રહેશે બે ફેબ્રુઆરીના રોજ બે ફેબ્રુઆરીના રોજ દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ઉજવવામાં આવે છે એ યાદ રાખ લેજો પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો મિત્રો આ દિવસનો ઉદ્દેશ શું છે આ આ જે દિવસ છે તે ઉજવવા પાછળનો ઉદ્દેશ્ય છે કે લોકો અને આપણા ગ્રહ માટે ભીની ભૂમિઓ દ્વારા ભજવવામાં આવતી નિર્ણાયક ભૂમિકા વિશે લોકોમાં જાગૃતતા લાવવાની છે વેટલેન્ડ એટલે કે ભૂમિ ભૂમિ ભીની ભૂમિઓ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય જ્યાં પાણી અમુક સમયે અથવા તો કાયમી ભરાઈ રહેતું હોય તો વર્લ્ડ વેટલેન્ડ ડે બે હજાર એકવીસની આંતરરાષ્ટ્રીય થીમ છે વેટલેન્ડ એન્ડ વોટર બે હજાર એકવીસમાં વેટલેન્ડ પરના સંમેલનના પચાસ વર્ષ પૂરા થયા છે કેસ્પિયન સમુદ્રના કાંઠે આવેલા ઈરાનના શહેર છે રામસાર તેમાં બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ વેટલેન્ડ પરના કન્વેન્શનની સ્વીકૃતિની તારીખ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે સૌ પ્રથમવાર ઓગણીસો સત્તાણુંમાં ઉજવવામાં આવ્યો હતો વેટલેન્ડ શું હોય છે તો વનસ્પતિ અને પ્રાણીઓની જાતોની ગીચ જાતિઓનું નિવાસસ્થાન છે અને તે જૈવ વિવિધતાથી પણ સમૃદ્ધ હોય છે જે સંશોધકોના અંજાત અંદાજ મુજબ તે ઘટી રહ્યું છે અને આ જમીનના ક્ષેત્રો છે જે સંતૃપ્ત થાય છે અથવા તો બારે માસી અથવા તો મોસમી રીતે પાણીથી તે ભરાઈ જતા હોય છે તેને શું કહેવાય છે વેટલેન્ડ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા ત્રણ મિત્રોને શેર કરી દેજો આજના વિડીયોનો ટાર્ગેટ છે એક હજાર લાઇકનો તો મને સપોર્ટ કરજો એક હજાર લાઇક કરીને આ ઉપરાંત જે મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો ડેલી કરંટ અફેરની માટે જે તમને બિલકુલ ફ્રીમાં ત્યાંથી ઉપલબ્ધ થઈ રહેશે ત્યારબાદનો ચોથો સવાલ છે કે તાજેતરમાં જ કયો દેશ એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ્સ પર ટોચ પર છે એટલે કે પ્રથમ નંબર પર છે તો જવાબ રહેશે આપણો દેશ ભારત પહેલી વખત યોજાય છે એશિયન ઓનલાઈન શૂટિંગ ચેમ્પિયનશિપ જેમાં ભારત સૌથી વધારે મેડલ સાથે પ્રથમ નંબર પર છે ઓગણત્રીસ ત્રીસ જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ કુવેતમાં યોજાઈ હતી તો મિત્રો ભારતીય ટીમ પ્રથમ વખત આ યોજાયેલી જે ચેમ્પિયનશિપ છે તેમાં ટોચ પર છે ચોવીસ સભ્યોની ભારતીય શૂટિંગ ટુકડીએ કુલ અગિયાર મેડલ જીત્યા હતા જેમાં ચાર ગોલ્ડ મેડલ બે સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા બાવીસ એશિયન દેશોના બસો ચુમ્મોતેર શૂટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો મિત્રો ગોલ્ડની વાત કરીએ તો સૌરભ ચૌદ ચૌધરીએ પુરુષોની દસ મીટર એર પિસ્તોલમાં દિવ્યાસિંહ પનવર પુરુષોની દસ મીટર એર રાઇફલ કિન્નર ચેન્નાઈ પુરુષોની ટ્રેપ રાજેશ્વરી કુમારી મહિલાઓની ટ્રેપ સિલ્વરની વાત કરીએ તો અર્જુન બાબુતા પુરુષોની દસ મીટર એર રાઇફલ શ્રેયસિંહ સિંહ મહિલાઓની ટ્રેપ બ્રોન્ઝમાં વાત કરીએ તો મનુ ભાકર મહિલાઓની દસ મીટર એર પિસ્તોલ સર્વજ્યોત સિંઘ પુરુષોની દસ મીટર એર પિસ્તોલ દીપક કુમાર પુરુષોની દસ મીટર એર રાઇફલ પૃથ્વીરાજ ટોંડામયન પુરુષોની ટ્રેપ અને મનીષ કીર છે તેઓ મહિલાઓની ટ્રેપ તમારા માટે આ પ્રશ્ન છે તે પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્રથમવાર યોજાય છે અને સૌથી વધારે ભારતે આમાં મેડલ જીત્યા છે મિત્રો થોડો તમને ડિસ્ટર્બન્સ આવતો હશે કેમકે બહાર થોડો ઘણો ડિસ્ટર્બન્સ છે તો થોડું આ ચલાવી લેજો આજના દિવસ માટે પાંચમો સવાલ છે કે તાજેતરમાં ભારતીય કોસ્ટગાર્ડે કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો તો જવાબ રહેશે પિસ્તાલીસમો સ્થાપના દિવસ ઉજવ્યો છે ભારતીય કોસ્ટગાર્ડ એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ પહેલી ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ આપણે ચર્ચા કરી લઈએ એના વિશે તો ભારતીય કોસ્ટગાર્ડે એક ફેબ્રુઆરી બે હજાર એકવીસના રોજ પિસ્તાલીસમો સ્થાપના દિવસ ઉજવ્યો છે અને તેની સ્થાપના કહી શકીએ તો સંસદના કોસ્ટગાર્ડ એક્ટ ઓગણીસો દ્વારા એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરના રોજ કરવામાં આવી હતી કયા મંત્રાલય હેઠળ આવે છે તે રક્ષા મંત્રાલય સંરક્ષણ મંત્રાલય હેઠળ તો તમારા માટેનો પ્રશ્ન છે કે આપણા હાલમાં સંરક્ષણ મંત્રી કોણ છે અથવા તો રક્ષા મંત્રી કોણ છે જેને આપણે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે ઓગણીસો ઇઠ્યોતેરમાં માત્ર સાત સપાટી પ્લેટફોર્મથી પ્રારંભ કરીને આઈસીજી હાલમાં તેની ઇન્વેન્ટરીમાં એકસો જહાજો બાસઠ વિમાનોનો સમાવેશ કરે છે અને બે સુધીમાં બસો સપાટી પ્લેટફોર્મ અને એસી વિમાનના લક્ષ્યાંતિક સ્તરનું આ સ્તર પ્રાપ્ત કરી તેવી સંભાવના છે ભારતીય કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ કોણ છે કૃષ્ણ સ્વામી નટરાજન સ્થાપના એક ફેબ્રુઆરી ઓગણીસો સિત્યોતેરમાં હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં અને તેનો મોટો છે તે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે સૂત્ર વાક્ય છે વી પ્રોટેક્ટ એટલે કે વયમ રક્ષામહ જેનો લોગો તમે અહીં જોઈ શકો છો ભારતીય તટરસ્તક દળનો તો આટલું તમારે અહીંથી યાદ રાખવાનું છે મિત્રો તટ તટરસ્તક પરથી મને યાદ આવ્યું કે હાલમાં આપણા જે ભારતીય નેવી છે તેના ચીફ કોણ છે જેને નામ આવડે ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે હવે મિત્રો જોઈશું આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે તાજેતરમાં નાસાના કાર્યકારી પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે તો જવાબ રહેશે ભવ્યા લાલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો ભારતીય મૂળના છે મિત્રો અને તેઓએ ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટ્સના સભ્ય રહી ચૂક્યા છે એમ મેસેચ્યુનેટ જે યુનિવર્સિટી છે ટેકનોલોજી યુનિવર્સિટી તેમાંથી તેઓએ માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવેલી છે અને નાસાના તેઓ કાર્યકારી પ્રમુખ બન્યા છે નાસાની વાત કરીએ તો ઓગણીસો અઠ્ઠાવનમાં તેની સ્થાપના થઈ હતી ઓગણીસો અઠ્ઠાવન પરથી હું તમને લિંક કરીને એક આપણી સંસ્થાનું નામ બતાવું છું ભારતીય સંસ્થા જેની પણ સ્થાપના થઈ હતી તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કઈ સંસ્થા નાસાની વાત છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન જેની સ્થાપના ઓગણીસો અઠ્ઠાવનમાં હેડક્વાર્ટર છે વોશિંગ્ટન ડીસીમાં સેકન્ડ સવાલ તાજેતરમાં દુનિયાનું સૌથી પસંદગીવાળું શહેર કયું બન્યું છે તો ઇન્ડોનેશિયાનું બાલી શહેર કયું શહેર બન્યું છે ઇન્ડોનેશિયાનું બાલી શહેર છે તે દુનિયાનું સૌથી પસંદગીવાળું શહેર બની ચૂક્યું છે ટ્રીપ એડવાઇઝરી ટ્રાવેલ્સ ચોઈસ એવોર્ડના બે હજાર એકવીસની ઘોષણા થઈ ગઈ છે અને તેમાં સહેલાણીઓ માટે પચીસ મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું પહેલાં નંબર પર બાલી છે ઇન્ડોનેશિયા સેકન્ડ નંબર પર છે લંડન યુનાઇટેડ કિંગડમ થર્ડ નંબર પર છે દુબઈ યુ ભારતના ત્રણ શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રથમ નંબર પર કહી શકીએ નવી દિલ્હી છે ત્યારબાદ છે ઉદયપુર અને જયપુર તો એ પણ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદનો ત્રીજો સવાલ છે તાજેતરમાં કઈ જગ્યાએ ભારતના પ્રથમ શિવાલીક એરબોરેટમ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો જવાબ રહેશે ઉત્તરાખંડમાં તો ઉત્તરાખંડનું જે નૈનીતાલ છે તે નૈનીતાલમાં હિમાલયની શિવાલિક રેન્જમાં આ બસો દસથી વધુ જાતિના વૃક્ષોનું સંરક્ષણ માટે આ પ્રકારના પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને બીજું વસ્તુ કહી શકીએ તેનો ઉદ્દેશ એવો છે કે લોકોમાં પ્રકૃતિ શિક્ષણનો ફેલાવો કરવાનો છે કઈ જગ્યાની વાત છે ઉત્તરાખંડની ઉત્તરાખંડની વાત થાય તો તેનું કેપિટલ છે છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને ગવર્નરનું નામ શું છે બેબી રાની ચોથો સવાલ તાજેતરમાં જ કોને બે હજાર ઓગણીસ વીસના બિસ્મિલ્લા ખાન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ રહેશે મજતબા હુસૈન જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો મજતબા હુસૈન હવે મિત્રો વાત કરી લઈએ તો પંજાબ યુનિવર્સિટીના તેઓ ડોક્ટર છે મજતબા હુસેન એક વાંસળી વાદક છે ત્રીસ જાન્યુઆરીના રોજ બિહારના જે સાંસ્કૃતિક કલા મંત્રાલય છે તેના તરફથી અમને આ એવોર્ડ આપવામાં આવ્યો છે આ ઉપરાંત વાત કરીએ તો અમને મજતબા હુસેનને છે ને પંજાબ યુનિવર્સિટી તરફથી બાંસુરી રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે એ પણ યાદ રાખી લેજો પાંચમો સવાલ છે તાજેતરમાં કયા રાજ્ય સરકારે મિશન ભગીરથ બ્રાન્ડથી પાણીની બોટલ લોન્ચ કરી છે તો તેલંગાણા રાજ્ય કયા રાજ્ય તેલંગણા રાજ્યે આ લોન્ચ કર્યું છે તેલંગણા રાજ્ય પીવાના પાણીની બ્રાન્ડ દરેક સરકારી બેઠકોમાં આ અનિવાર્ય કર્યું છે યાદ રાખજો કે દરેક સરકારી બેઠક થાય તેમાં આ જ પાણીની જે બોટલો હોય આ બ્રાન્ડની પાણીની બોટલ તે વાપરવાની છે અને આમાં શું છે મિત્રો તો જે ઘરે આપણે પીવાનું પાણી આવે ને નળમાં તો તે જ પાણી આમાં ભરેલું હોય છે કોઈ ફેક્ટરીમાં કોઈ પ્લાન્ટમાં કે તેમાં શુદ્ધ કરેલું હોય એ પ્રમાણેનું પાણી નથી જે બહાર બજારમાં મળતા હોય છે શા માટે એવું કરવામાં આવ્યું છે કે લોકોને એવું બતાવવા માટે કે તમે જે સરકારી નળથી ઘરે જે પાણી પીવો છો તે શુદ્ધ છે એના માટે આ શરૂ કરવામાં આવ્યું છે કયા રાજ્ય સરકારે તો તેલંગાણા રાજ્ય સરકારે તેલંગણા રાજ્યની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ સીએમ છે કે ચંદ્રશેખર રાવ ગવર્નર કોણ છે તમિલ સાય સૌંદર્ય રાજન તેલંગણા પરથી એક પ્રશ્ન તમારા માટે છે કે તેલંગણા રાજ્ય છે તે કયા રાજ્યમાંથી છૂટું પડીને બન્યું છે આપણું ભારતનું સૌથી છેલ્લે બનનાર તે રાજ્ય છે બે હજાર ચૌદમાં બન્યું હતું તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવાની છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પ્રથમ સવાલ છે ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી હતી આઈ થિંક બધાને આનો જવાબ આવડતો હશે ન્યૂટને કરી હતી ગુરુત્વાકર્ષણની શોધ ઓપ્શન એ છે તે સાચો જવાબ છે સેકન્ડ સવાલ છે કે ડીએનએ ને આમાંથી કોની સાથે સંબંધ છે તો ડીઓરિયોક્સીન ન્યુક્લિક એસિડ તો સોરી ડીઓક્સી રિવો ન્યુક્લિક એસિડ ડીએનએ તે વંશ જોડે તેને સંબંધ છે વંશ પરંપરાગત જે કહીએ ને તે ત્રીજો સવાલ છે નીચેનામાંથી કયા ફળમાં વિટામિન સી હોય છે તો નારંગીમાં હોય છે ખાટા ફળોમાંથી વિટામિન સી મળતું હોય છે તમે ભણ્યા હશો ચોથું છે ડાયનાસોર શું છે બધાને ખબર જ છે પ્રાગ ઐતિહાસિક પ્રાણી પાંચમો સવાલ પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે અહીંયા ઉપડે ના આવે ઉકળે છે બધાને ખબર હશે હન્ડ્રેડ કેટલા સો ડિગ્રી સેન્ટીગ્રેડે ઉકળે છે અને પાણીનું રાસાયણિક સૂત્ર શું છે પરીક્ષામાં પૂછાય છે એચ ટુ ઓ હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું છે પાણી કાર્બન ડાયોક્સાઇડનું પૂછાય તો શું આવે સીઓ ટુ આ રીતનું યાદ રાખવાનું કાર્બન મોનોક્સાઇડ તો સી ઓ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પ્રથમ સવાલ ગુજરાત યુનિવર્સિટીના સૌ પ્રથમ કુલપતિનું નામ આપો હરસિદ્ધભાઈ દિવેટિયા શું છે હરસિદ્ધભાઈ દિવેટિયા સેકન્ડ સવાલ ડબલ ઇક્કટ જે પદ્ધતિ છે નીચેના પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો જવાબ રહેશે હાથશાળની જે એક દ્વારા એક વણાટની કળા છે ને તે છે આ ડબલ ઇક્કટ પદ્ધતિ ત્રીજો સવાલ કુમાર મેગેઝીન સાથે નીચેનામાંથી કયા ચિત્રકાર સંકળાયેલા હતા તો રવિશંકર રાવળ કલાગુરુ તરીકે ઓળખાય છે યાદ રાખજો પરીક્ષામાં પૂછાય છે ચોથો સવાલ છે પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થાને કયો મેળો ભરાય છે તો વૌઠાનો મેળો ભરાય છે એવું પૂછાય કયા તાલુકામાં તો આવશે ધોળકા તાલુકામાં અને કયા જિલ્લામાં પૂછાય તો આવશે અમદાવાદ જિલ્લામાં અને કેટલી નદીઓનો સંગમ થાય છે તો આવશે સાત નદીઓનો સંગમ કઈ કઈ સાત નદી છે તો યાદ રાખવાનું હા સા મે મા વો ખા સે હા એટલે હાથમટી સા એટલે સાબરમતી મેં એટલે મેસવો મા એટલે માઝમ વા એટલે વાત્રક ખા એટલે ખારી સે એટલે શેઢી આમાં બે નદીઓ પૂછી હતી કઈ કઈ નદી પૂછી હતી વાત્રક અને સાબરમતી જરૂરી નથી કે આ બે જ પૂછે પરીક્ષામાં આમાંથી કોઈ પણ બે નદીઓ ઉઠાવીને તમને પૂછી લે તો તમારે યાદ રાખવાનું છે જવાબ આવશે વવઠાનો મેળો કાર્તિકી પૂનમની દિવસે યાદ રાખી લેજો પાંચમો સવાલ ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં નીચેના પૈકી કોનું સ્થાનક છે તો ભગવાન શિવનું સ્થાનક છે અને ત્રણે ત્રણનો મેળો કઈ જગ્યાએ કયા જિલ્લામાં ઉજવામાં આવે છે તો સુરેન્દ્રનગર કઈ જિલ્લામાં સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર છે તે પહેલાં કયા કયા નામે ઓળખાતું હતું તો ઝાલાવાડ અને એવું પૂછાય કે ગોહિલવાડ તરીકે કઈ ઓળખાતું હતું તો આવશે ભાવનગર ભાવનગરમાં શું વધારે ઓળ ઉત્પાદન વધારે થાય છે તો ડુંગળીનું અને પાલનપુરમાં ડીસામાં બટાકાનું સૌથી વધારે ઉત્પાદન થાય છે આ રીતનું બધું યાદ રાખવાનું છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કે કયું રાજ્ય એસટી નિગમ મુસાફરી લક્ષી સેવાઓ અને સલામત સંચાલનમાં સમગ્ર ભારતમાં મોખરે છે તો આપણું ગુજરાત સેકન્ડ સવાલ છે તાજેતરમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોથી કોચને સેનેટાઇઝ કરવાવાળી પ્રથમ મેટ્રો ટ્રેન કઈ બની ગઈ છે તો લખનઉ મેટ્રો બની છે વિશ્વમાં બીજા પ્રકારની કહી શકીએ આવી ભારતમાં પ્રથમ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે એમાં કે તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજનાના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ છે આ વિડીયો તમે ધ્યાનથી જોયો હશે ને મિત્રો તો અવશ્ય તમને આનો જવાબ આવડશે જ આપણે ભણી ચૂક્યા છીએ રિવિઝનમાં સેકન્ડ સવાલ છે તાજેતરમાં ટાટા ટ્રસ્ટ દ્વારા જાહેર થયેલા જસ્ટિસ રિપોર્ટમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય છે જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબની સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે